L is equal to? શું લવ બધામાં લવ જ આવે, ખબર જ નથી આ જ આવશે. મારી ડિક્શનરીમાં લવ આવે ને એટલે હું પાનું જ ફેરવી નાખતું. લોયલ, લિનિયન્ટ. લિનિયન્ટ એટલે સૌમ્ય, શાંત. બહુ જરૂર અસહિષ્ણુતાની સામે શું જોઈએ? ઇન્ટોલરન્ટની સામે આ લિનિયન્ટ. SEL, S is equal to, હા પાછું સેલ્ફિશ નહીં કરી નાખતા. E is equal to, L is equal to, લિનિયન્ટ એટલે સૌમ્ય, સૌમ્ય બનો, શાંત બનો. F, બહુ ઇઝી છે, F પાસ નહીં કરી દેતા. If, yes, so friend. ફ્રેન્ક, યસ, ફેઇથ. આજકાલ વિશ્વાસઘાત થતો જાય છે. મિત્રની સાથે પણ દગા રમીએ છે. વિશ્વાસ આપણા ઉપર કોઈને? ફેઇથ, વિશ્વાસુ બનો. કોઈના વિશ્વાસને જીતું એટલે એફ ઇઝ ઇક્વલ ટુ ફેઇથ. આઈ ઇઝ ઇક્વલ ટુ, તમે કહો છો એ પણ સાચા જ હોય છે, હું એમ નથી કહેતો, પણ મારે કોઈક એક તો નિર્ણય કરવો જ પડે ને, ડિસિઝન તો લેવું જ પડે ને. બોલો. આઈ મધ્યસ્થ, એના માટે ઇંગ્લિશ વર્ડ છે ઇમ્પાર્શિયલ. ઇમ્પાર્શિયલ, નોટ પાર્શિયાલિટી. જ્યારે ને ત્યારે બોલો છો ને, મમ્મી પપ્પા પાર્શિયાલિટી કરે છે, ટીચરે પેપર ચેક કરવામાં પાર્શિયાલિટી કરી છે, મારા સાહેબ પાર્શિયાલિટી, તમને હું વાસ્કેપ નાખું ને બાજુવાળા ન નાખું. આજકાલ મારા સાહેબ બી પાર્શિયાલિટી પતી ગયું. ઇમ્પાર્શિયલ, મધ્યસ્થ બનો. નો જજમેન્ટ. ઉતાવળીએ ફટાક દઈને તમે ડિસિઝન ના લો, જજમેન્ટ ના આપો. ઇમ્પાર્શિયલ, મધ્યસ્થ બનો. અન લાસ્ટ ઈ, અર્નિસ્ટ. અર્નિસ્ટ, અર્નિસ્ટ એટલે અર્ન તો ખબર છે ને, પણ અર્નિસ્ટમાં અર્થ બદલાઈ જાય છે, વધારે કમાય એવું નહીં કરતા. અર્નિસ્ટ એટલે ગંભીર. શું બોલો છો? લોગસમાં સાગરવર, બસ જીવનમાં ગંભીરતા જો આવશે, તમારા લાઈફમાં ક્યારેય કોઈ એક્સિડન્ટ નહીં થાય. તો એસ ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઈસ, ઈ ઇઝ ઇક્વલ ટુ, એલ ઇઝ ઇક્વલ ટુ લિનિયન્ટ, એફ ઇઝ ઇક્વલ ટુ ફેથફુલ, આઈ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પાર્શિયલ. પાર્શિયાલિટી યાદ રાખો એટલે ફટાક દઈને ઇમ્પાર્શિયલ યાદ આવી જશે. અને લાસ્ટ ઈ ઇઝ ઇક્વલ ટુ અર્નિસ્ટ. ઓકે, હવે ફરીથી એકવાર સેલ્ફીનો અર્થ કરી લેશો. S is equal to selfish. E is equal to egoist. L is equal to lazy. F is equal to frustrate. I is equal to intolerant. And E is equal to, okay, આ સેલ્ફી આપણા આત્માની છે, જે છ દોષ બતાવે છે એની સામે એ જ સેલ્ફી દ્વારા આપણા આત્માના છ ગુણોને આપણે પ્રગટ કરીએ. એ જ શુભેચ્છા વિતરાગ પરમાત્માને આપણે ઈચ્છાનું ગણ.